नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर 3 प्रकरण 3 द्विचल सुरेख समीकरण भाग 3। આપણે અગાઉના બે ભાગની અંદર પ્રથમ ભાગમાં દ્વિચલ સુરેખ સમીકરણની પ્રાથમિક માહિતી મેળવી છે અને બીજા ભાગની અંદર સ્વાધ્યાય 3.1 નો અભ્યાસ કર્યો હતો, જેમાં બે દાખલાની અંદર આપેલી માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે રચવા એ સમજવા પ્રયત્ન કર્યો હતો। હવે આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ। આજે જે કઈ માહિતી છે એ બધી સૈદ્ધાંતિક છે, એનો ઉપયોગ કરી સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા કેવી રીતે ગણી શકાય એ આપણે આના પછીના શૈક્ષણિક વિડિયોમાં સમજીશું। પણ એ દાખલા ગણવા માટે આજે જે સૈદ્ધાંતિક ભાગનો આપણે અભ્યાસ કરીએ છીએ એ સમજવું જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ વિશે તમને ખબર છે। આપણે આજે સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ શું છે એ સમજવાનો છે। સમીકરણ યુગ્મ, યુગ્મ એટલે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય તો એમના સહગુણકો, દ્વિચલ બે ચલ, બે ચલ તરીકે આપણે x અને y લઈએ અને આવા બે સમીકરણ લઈએ તો દરેક વખતે જે કઈ સહગુણકો છે એ સહગુણકો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એની પ્રાથમિક માહિતી સૈદ્ધાંતિક રીતે આજના આ શૈક્ષણિક વિડિયોમાં આપણે મેળવીશું। તો સૌથી પહેલા તો આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા તો લખવા પ્રયત્ન કરીએ કે ધારો કે ચલ x અને ચલ y ધરાવતા સમીકરણ યુગ્મ a1x b1y c1 0। આ પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ છે a1x b1y c1 0, જ્યાં ચલ તરીકે x અને y એમ બે અલગ અલગ ચલ છે, દ્વિચલ થઈ ગયું। સુરેખ સમીકરણ શા માટે કહેવાય? તો ચલ x અને y છે એમનો ઘાતાંક 1 છે, ઉપર કઈ લખ્યું નથી, આપણે એક ઘાતાંક સમજી એટલે સુરેખ સમીકરણ કહેવાય। તો બે ચલ અને ઘાતાંક 1 હોવાથી એ સુરેખ સમીકરણ થઈ ગયું। દ્વિચલ સુરેખ સમીકરણમાં x નો સહગુણક a1 છે, y નો સહગુણક b1 છે અને c1 અચળ પદ છે। તો આ પહેલું સમીકરણ a1x b1y c1 0 અને a2x b2y c2 0 આ બીજું સમીકરણ છે। બંને સમીકરણમાં ચલ તરીકે x અને y જ આપેલા છે। બીજા સમીકરણમાં x નો સહગુણક a2, y નો સહગુણક b2 અને અચળ પદ c2 છે। અર્થાત બે દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયા એટલે આપણે શબ્દ લખેલો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો હવે આ બંને સમીકરણના સહગુણકો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે અને એ સંબંધને આધારે જો આલેખ દોરવામાં આવે તો કેવા પ્રકારનો આલેખ મળે એની સમજૂતી આપણે મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતીના આધારે તમને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય। એટલે અત્યારે જે કઈ સૈદ્ધાંતિક માહિતી મેળવીએ છીએ એ એક એક ગુણના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યની છે। બંને સમીકરણ આપણે લખ્યા પણ આપણે જ્યારે પણ પ્રથમ શૈક્ષણિક વિડિયો જોયો હતો ત્યારે કહ્યું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણમાં x1 નો સહગુણક a1 ને y1 નો સહગુણક b1 છે, એક સાથે ક્યારે આ બંને શૂન્ય ન હોઈ શકે, કારણ કે બંને તમે એક સાથે શૂન્ય લઈ લો તો પછી ખાલી અચળ પદ જ રહેવાનું બાકી રહેશે અને જે સમીકરણ તરીકે અસ્તિત્વ ધરાવે નહીં। તો સૌથી પહેલા અહીંયા કન્ડિશન કે શરત આપેલી છે પહેલા સમીકરણ માટે a1 નો વર્ગ વત્તા b1 નો વર્ગ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0, આ પહેલા સમીકરણની શરત છે। અને એવી જ રીતે a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 આ બીજા સમીકરણની શરત છે। પરીક્ષામાં આવો પ્રશ્ન આવી શકે, કોઈ પણ એક સમીકરણ આપે, કાં તો a1x પ્લસ b1y પ્લસ c1 0 અથવા તો a2x પ્લસ b2y પ્લસ c2 0, આમાંથી ગમે તે એક સમીકરણ આપે અને એમ કહેવામાં આવે કે આના માટે કઈ શરત આવશ્યક અને પર્યાપ્ત છે, તો તમે લખી શકો કે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 અથવા a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0। હવે એમના સહગુણકો વચ્ચેનો સંબંધ સમજીએ। પહેલા સમીકરણમાં x નો સહગુણક a1 છે અને બીજા સમીકરણમાં x નો સહગુણક a2 છે। અહીંયા આપણે a1 અને a2 નો ગુણોત્તર લઈ લઈએ કે a1 ભાગ્યા a2,
બીજા સમીકરણ પહેલા સમીકરણમાં y નો સહગુણક b1 અને બીજા સમીકરણમાં y નો સહગુણક b2 છે અહીંયા b1 અને b2 નો ગુણોત્તર એટલે કે b1 ભાગ્યા b2 જો a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 ની કિંમત સરખી ન થાય તો એ વખતે એ બંને સમીકરણનો આલેખ એક છેદતી રેખા હશે અને એમ કહી શકાય કે એમને અનન્ય ઉકેલ છે લાઈક પહેલી શરત આપી કે a1 ભાગ્યા a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 જો આવું પરિણામ પ્રાપ્ત થાય તો બંને સમીકરણનો આલેખ પરસ્પર છેદતી રેખાઓ છે અને બે રેખાઓ પરસ્પર છેદે તો હંમેશા એક જ બિંદુમાં છેદે એવું આપણે અભ્યાસ અગાઉના ધોરણમાં કરેલો છે માટે અહીંયા આપેલા સમીકરણને અનન્ય ઉકેલ છે એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ છે એમ કહી શકાય અને આવા સમીકરણો સુસંગત સમીકરણ છે એમ કહી શકાય તો અહીંયા a1 અને a2 b1 અને b2 એ આપેલા બંને દ્વિચલ સુરેખ સમીકરણના સહગુણકો છે અને એમનો ગુણોત્તર લઈ અને આપણે આલેખ કેવો હશે એ સમજવાનો છે તો પહેલી શરત આપણે ભણ્યા કે a1 ભાગ્યા a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 તો બંને રેખાઓ પરસ્પર છેદતી હશે અને એમનો ઉકેલ અનન્ય ઉકેલ હશે એમ કહી શકાય જો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 થઈ જાય તો આપેલી રેખાઓ સંપાતી રેખાઓ છે અને એનો ઉકેલ અનંત ગણ છે એમ કહી શકાય ઉકેલ અનંત છે એમ કહી શકાય એટલે કે આપેલી રેખા એકની એક રેખા છે બંને સમીકરણો એકના એક જ સમીકરણ છે એમ કહી શકાય a1 ભાગ્યા a2 એટલે કે x ના સહગુણકો પહેલા સમીકરણ માટે a1 અને બીજા સમીકરણ માટે a2 એમનો ગુણોત્તર y ના સહગુણકો b1 ભાગ્યા b2 એમનો ગુણોત્તર અને અચળ પદ c1 ભાગ્યા c2 એનો ગુણોત્તર જો આ સરખો થઈ જાય તો આપેલી રેખાઓ સંપાતી રેખાઓ છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે શરત ભણ્યા એમાં c1 ભાગ્યા c2 નથી એટલે અચળ પદનો આપણે ઉલ્લેખ કરેલો નથી અહીંયા બીજી શરતનો આપણે ઉલ્લેખ કરેલો છે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 થાય તો આપેલી રેખાઓ સંપાતી રેખાઓ છે અને તેમનો ઉકેલ અનંત છે એમ કહી શકાય એટલે કે આપેલા સમીકરણો એકના એક જ સમીકરણ થશે ત્રીજી શરત જોઈએ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 થાય પણ ડઝ નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 હોય તો આપેલી રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ છે અને સમાંતર રેખાઓ તમે જાણો છો ક્યારે પરસ્પર છેદે નહીં એટલે એમને ઉકેલ ગણ નથી એટલે ઉકેલ નથી એટલે ઉકેલ ગણ ખાલી ગણ છે એમ કહો તો પણ ચાલે સમજીએ a1 ભાગ્યા a2 એટલે x ના સહગુણકો a1 અને a2 નો ગુણોત્તર એ y ના સહગુણકો b1 અને b2 ના ગુણોત્તર જેટલો થઈ જાય એટલે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 થઈ જાય પણ નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 એટલે c1 અને c2 સરખા ન થાય ના ગુણોત્તર જેટલો તો આપેલી રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ હોય અને સમાંતર રેખાઓ ક્યારે પણ છેદે નહીં એટલે એનો ઉકેલ ગણ છે એ ખાલી ગણ છે કે ઉકેલ નથી એમ કહી શકાય બીજી શરત અને ત્રીજી શરતનો અભ્યાસ કરશો અહીંયા આવું સરખું જોવા મળશે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 અહીંયા પણ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 પણ બીજી શરતમાં c1 ભાગ્યા c2 પણ સમાન છે અહીંયા ત્રીજી શરતમાં c1 ભાગ્યા c2 સમાન નથી તો જ્યારે ત્રણેય સમાન હોય તો સંપાતી રેખાઓ આવે બે સમાન હોય અને એની કિંમત ત્રીજા c1 ભાગ્યા c2 જેટલી ન થાય તો એ રેખાઓ સમાંતર આવે અને જ્યારે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 ની કિંમત જ સરખી ન હોય તો આપેલી રેખાઓ પરસ્પર છેદે એટલે કે એક જ ઉકેલ હોય તો હવે જ્યારે કોઈ પણ બે સમીકરણ યુગમાં તમને આપેલા હોય અને એમનો આલેખ દોરવાનો હોય તો ત્રણ શક્યતા બને છે કાં તો અનન્ય ઉકેલ હોય કાં તો અનંત ઉકેલ હોય અથવા ઉકેલ ના હોય જો પરસ્પર છેદતી રેખાઓ આવે તો અનન્ય ઉકેલ છે જો સંપાતી રેખાઓ આવે તો અનંત ઉકેલ છે અને સમાંતર રેખાઓ આવે તો ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો આના આધારે કોઈ પણ સમીકરણ આપી અને તમને પ્રશ્ન પૂછી શકે કે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવા પ્રકારનો હશે તો તમારે એ વખતે આમના સહગુણકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો એની કિંમત શોધવી અને એના આધારે તમે નક્કી કરી શકો કે આપેલી રેખાઓ છેદતી હશે કે સંપાતી હશે કે પરસ્પર સમાંતર હશે અને ત્યાર પછી તમે જવાબ આપી શકો કે ઉકેલ અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે કે ઉકેલ નથી સ્વાધ્યાય 3.2 જે આવશે એમાં આ પ્રકારના દાખલાનો આપણે અભ્યાસ કરીશું જે આના પછીના શૈક્ષણિક વિડિયો એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ 4 માં આનો અભ્યાસ આવશે આ વિગતને તમારે સૈદ્ધાંતિક રીતે
નોટ પેન સાથે તમારી નોટબુકમાં લખવાની છે.